નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સીસીની એક્ઝામ એના કોલ લેટર આવી ગયા પછીની આપણે અમુક થોડીક બે ચાર બાબતો એવી છે રાખવી જોઈએ આપણે અત્યારે ડિસ્કસ કરીએ છીએ નાનો સેશન રાખશું વધારે આપણે તમારો ટાઈમને બગાડીએ કોલ લેટર છે જો હજી ડાઉનલોડ ના થયો હોય તો કાંઈ વાંધો નહીં એકત્રીસ તારીખ સુધીમાં કરી લેજો છેલ્લે બાકી સ્ક્રીનશોટ આપણી પાસે હોવો જોઈએ જેથી આપણે એની પ્રિન્ટ પ્રિન્ટ કઢાવીને ત્યાં જે આપણે આપવાનું ત્યાં આપણે આપી શકીએ બરાબર હવે એક આ છે કે ભાઈ મારો વાલો વહેલો વારો મોડો વારો ને આ બધી અત્યારે હાલે છે ગણિત કે ભાઈ જેનો વહેલો વાર આવ્યો એને નુકસાન છે અને મોડો આવ્યો એને ફાયદો છે અને અથવા વહેલા આવ્યો એને સેલા સવાલ પૂછશે ને મોડા છે એને અઘરા સવાલ પૂછશે ને જો ભાઈ આમાં આ બેય વસ્તુ જો તમે અત્યારે ડિસ્કસ કરતા હોય તમારી પાસે આટલો બધો ટાઈમ છે સિલેબસ થઈ ગયો પૂરો મોક ટેસ્ટ અપાઈ ગઈ હાઉ ફ્રી થઈને બે ગયા છો એટલે તમે આ ચર્ચા કરતા હો તો હજી આપણે એમ કહીએ કે હાલો વાંધો નહીં તમે પાસ માટે કરતા હશો પણ હવે આપણી પાસે જો હજી ટાઈમની ખેંચ હોય ને તમે અત્યારે મારો વહેલો મોડો આવ્યો ને તમારો વહેલો આવી ગયો ને જેને વહેલો આવ્યો એને ફાયદો નથી ને આમ છે આવું બધું નક્કી કરવાનું ક્યાં આપણી પાસે અત્યારે ટાઈમ છે મેં ચેનલમાં એક વાક્ય લખીને મૂક્યું છે ને તમને અત્યારે કહું છું ભાઈ જો ભાઈ પાસ થવાવાળા છે ને પહેલા સે પહેલી તારીખે પરીક્ષા આપીને થઈ જશે અને જે છેલ્લી જે સાત આઠ નવ દસ જે તારીખ છે બરાબર ઘણા આ તારીખે પેપર આપશે ને તો એમાંય ફેલ થશે એવું થોડું કહે કે ભાઈ તો તો આઠ તારીખે વાળા જે છે એ બધા પાસ થશે ને તો આ બધા ખાલી ખોટી એક્ઝામ આપે તો તો બેંક ને છેલ્લે વારો આવે એ જ પાસ થતા હોય છે ને તો આગળ વાળો તો પાસ જ નહીં થઈ શકતા હોય ને એટલે આવું બધું રહેવા દો આને આનો કાંઈ ફાયદો નથી બધાનું નોર્મલાઇઝ થઈને આવવાનું જ છે તમારે તમારી બેચનો એવરેજ સ્કોર હશે એ પ્રમાણે તમારે જેટલા માર્ક હશે એની અરે સરખામણી કરીને વધઘટ તમારી નોર્મલાઇઝ છે એ થઈ જશે એમાં કાંઈ આપણે બીજી ઉપવાધિ કરવાની જરૂર નથી ભાઈ મારો વારો પહેલા આવી ગયો બીજાનો વારો તો મોડો આવ્યો ને એમાં કાંઈ એવું પડવાનું જ નથી તમારે ખાલી એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે ભાઈ જો અત્યારે ધીમે ધીમે આપણું જ્યારે મે મહિના સુધી પરીક્ષા ચાલશે બરાબર પહેલા અઠવાડિયા કે દસ તારીખ સુધી ચાલશે પરીક્ષા તો આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે આપણે ટાઈમસર પહોંચી જવા જોઈએ એક્ઝામના સેન્ટર ઉપર કેમ કે અત્યારે ધીમે ધીમે પરીક્ષાઓ પૂરી થતી જશે એપ્રિલના અડધા મહિના સુધી તો વાંધો નહીં આવે પણ પછી બધાએ ફરવાની ફરવા નીકળશે બુકિંગ નહીં મળે ટ્રાવેલ્સમાં એસટીમાં ટ્રેનમાં વગેરે વગેરે જ્યાં હોય ત્યાં એટલે અત્યારે પહેલાં એ ધ્યાન આપો કે ભાઈ તમારો જે તારીખે વારો છે ધારો કે મારો વારો દસ એપ્રિલનો છે અથવા હું એમ કહું કે મારો વારો પચીસ એપ્રિલનો છે બરાબર હવે આ એવો ટાઈમ છે જ્યારે છોકરાઓના સ્કૂલના જે છોકરાઓ છે એને વેકેશન પડી ગયું હશે કદાચ તો આ બધા ફરવા નીકળી ગયા છે તો આનો રસ આપણને હડશે કેમ કે આપણે એક્ઝામ આપવા તો દૂર દૂર જવાનું છે બરાબર રાજકોટ જુનાગઢવાળા અમદાવાદ જવાના છે સમજાય અથવા ઘણા આણંદ બરોડા જશે એક્ઝામ આપવા તો આ બધા છે બધું ટ્રાવેલિંગ છે એમાં આપણને વેકેશન સાથે આપણું ક્રોસ થાય છે બસમાં જાઓ તો બસમાં ટ્રાવેલ્સમાં જાઓ તો ટ્રાવેલ્સમાં ટ્રેનમાં જાઓ તો ટ્રેનમાં હવે આ જે ક્રોસ થાય છે એ આપણને નડી શકે તો પેલા એનો બંદોબસ્ત કરો બરાબર ને આ વારાનું ની બધું તો ખબર જ છે ભાઈ પાસ થોળ છેલ્લા દિવસ આપી નહીં થઈ જાય ને પહેલા દિવસે આપી નહીં થઈ જાય ભાઈ અને જે ફેલ થવાના છે એ દોઢ મહિના દોઢ વર્ષ પછી પરીક્ષા લ્યો તો એ નહીં થાય ગણાય પાસ એટલે વારાના હિસાબે રોવાનું રહેવા દે બરાબર હવે મોક ટેસ્ટ આપવાની કે રિવિઝન હવે જો તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે ભાઈ જેનો હમણાં આજે સત્યાવીસ તારીખ છે ને તો હમણાં આવતા અઠવાડિયે એમ જ વારો આવી જશે પહેલી કે બીજા દિવસે જ એ પહેલી કે બીજી પાડીમાં જ તો તમારે અત્યારે શું કરવાનું છે ભાઈ તમે મોક ટેસ્ટનું રહેવા દો બરાબર ખરીદવાની હોય તો હવે શું ચાર દિમાં શું તમે મોક ટેસ્ટ આપી લેશો બરાબર આપવી હોય તો પ્રેક્ટિસ કરો બાકી જો તમારો કોન્ફિડન્સ હલી જતો હોય આપણું પેપર છે પેપર અઘરું કાઢ્યું હતું એટલા માટે તો જો આવી રીતે ઓછું ઓછા માર્ક્સ આવીને કોન્ફિડન્સ આપણો હલી જતો હોય તો મોકટેસ્ટ રહેવા દેજો જો તમને કાંઈ ફેર ના પડતો હોય પેટનું પાણી ન હોલતું હોય તો તમારે મોક ટેસ્ટ આપવાની અત્યારે બાકી રહેવા દેવું અને રિવિઝન ઉપર ફૂલી ધ્યાન આપવું અને તમારામાંથી ઘણા મિત્રો એવા છે કે ભાઈ જેને આજે સત્યાવીશ છે ને તો આવતી પચીસ તારીખે કે એમ એક્ઝામ છે બરાબર અથવા છેલ્લે છેલ્લે મે મહિનામાં એક્ઝામ છે તો તમારે તો કોઈની એક જાતનું કાંઈ આવું જોવાનું જ નથી તમારે એક મહિનો છે તમારે મહેનત કરવાની હજી એક્સ્ટ્રા તમને મળી ગયો ભગવાનની દયા છે તમારી ઉપર નસીબ કે ભાઈ તમને આટલો ટાઈમ વધારે મળી ગયો તમારે આનો ખુલ્લો પૂરેપૂરો ફૂલી ઉપયોગ કરવાનો છે બરાબર એક મહિનાનો જે ટાઈમ મેળવ્યો એનો આમથી તમે રોતા હો છો કે મારી પાસે ટાઈમ નથી ટાઈમ નથી હવે એમ નો કે ટાઈમ નથી ઘણા પહેલા દિવસે પરીક્ષા આપવા જવાના છે તમને એક મહિનો મળ્યો છે એક્સ્ટ્રા બરાબર ને પછી હવે એવી ફરિયાદ નો થઈ ગયું ટાઈમ નથી આપણી પાસે એક્ઝામ પહેલા અને પછીની વાતો પહેલાની વાતો આ જ છે કે ભાઈ તમારા વારા વારા કરતું કરતું કાંઈ એમાં પડવાનું નથી ને બીજી વાત એ જેમ જેમ ધીમે ધીમે એક્ઝામ આગળ વધશે પેલો દિવસ બીજો દિવસ પહેલી પાડી બીજી પાડી એ રીતે સોલ્યુશન આવવા મળશે યુટ્યુબમાં સોલ્યુશન આવવા મળશે એટલે આપણે એમાં પડશું કે ભાઈ તો જોવા દેતા આપણી આગળની બેચમાં શું પૂછાણું આ બેચમાં શું પૂછાણું જો એક વસ્તુ ગાંઠ બાંધી લ્યો કે ભાઈ આ રિપીટેડ સવાલ છે ને બરાબર કે ભાઈ બાય ચાન્સ કદાચ આજે પૂછાઈ ગયો આજે એક છોકરો એક્ઝામ પગ્યો ને એને એમ કીધું કે આટલા આટલા સવાલ પૂછ્યા અને તમે દસ દિવસ પછી એક્ઝામ પજાવો ને એટલા આટલા સવાલ પાછા એ નહીં તમારા શિફ્ટમાં રિપીટ થાય એવા ચાન્સ બહુ ઓછા હોય બરાબર આ ચોખ્ખી ક્લિયર કટ વાત આમાં કાંઈ બીજું હોય નહીં અમે બેંકની પરીક્ષા આપી રેલવેની આપી સ્ટાફ સિલેક્શનની આપી બધી પાસે કરેલી છે બરાબર હાર્ડલી એક કે બે માર્કનું રિપીટ થતું એ થાય વધી વધીને પાંચ માર્કનું થઈ જાય હાલો ને ભાઈ બાકીના પંચાણુંનું નું તો તમારે તમારે રીતે જ કરવાનું છે ને તો તમે ગોતવા બેસશો એટલે સવાલ ગોખશો કે ભાઈ આજે પહેલા દિવસે આ સવાલ પૂછો છે સિરીઝનો ડેટા ઇન્ટરપ્રિટેશનમાં આ ગ્રાફ પૂછો છે તો લાઈવમાં ગોખીને જાવ સોલ્યુશન કરવો હોય તો કરો એનો ના જ પાડતો પણ દિવસમાં અડધી પોણી કલાક કરીને પછી યુટ્યુબને મૂકી દેવાનું હોય સાઈડમાં સોલ્યુશન જ્યારે આવવાના ચાલુ થાય દિવસથી ત્યારની વાત કરું છું સોલ્યુશનમાં ડૂબેડા લેશો તો પછી વસ્તુ જે વાંચવાની છે એ ક્યારે વાંચશો એટલે મહેરબાની કરીને આ રિપીટેડ સવાલ છે આની બહુ આશા રાખવી નહીં બરાબર થાય તો થાય મોટા ભાગે તો નહીં જ થાય એટલું બધું મટીરિયલ છે ભાઈ દુનિયામાં ખાલી ગુજરાતમાં લ્યો ને ગુજરાતમાં કે આવા એકોતેર પેપરના બદલે આપણી ટોટલ એકોતેર શિફ્ટ છે બરાબર એકોતેર શિફ્ટ એટલે એકોતેર પેપર એકોતેરના બદલે એકસો ને એકોતેર પેપર હોય ને તો એ માંડ માંડ વધી વધીને દસથી પંદર સવાલ રિપીટ થઈ શકે ને એવું કાઢી શકીએ આપણે એટલે એવા શું કે એવા આશામાં ના રહેવું એવી આશામાં કે ભાઈ સોલ્યુશન જોતો રહીશ તો બાય ચાન્સ જો રિપીટ થઈ જશે એના એ સવાલ તો આપણે આગળ નીકળી જશું એવું બનતા સુધી તો નહીં થાય થશે તો એ માંડ પાંચ માર્કનું થશે ભાઈ સમજાય એટલે એની એમાં તમારે પડવું નહીં કે ભાઈ રિપીટેડ સવાલ સોલ્યુશન જોઈ લે ફટાફટ સોલ્યુશન જોઈ લેશું હીરો થઈ જશું ભાઈ એમ કાંઈ નથી ભેગું થતું સોલ્યુશન જોઈએ તમારા કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ તમારી જે શોર્ટ શોર્ટકટ છે એ તમને ના આવડતું હોય તો કાંઈ વાંધો નહીં કેલ્ક્યુલેશન પ્રોપરલી કરતા આવડવું જોઈએ એમ કાંઈ તમારે રિપીટેડ સવાલ થાય ને તમે એના ભરોસે જો બેસતા હોવ કે ભાઈ રિપીટ થાય ને હું પાસ થઈ જાઉં તો એ હવે એ ખાલી ખોટો આ સવાલ થયો તમારે રાખો તો રાખજો પણ આપણે તો ના પાડીએ રિપીટેડ સવાલ છે આમાંથી તમારું બહુ કાંઈ વળશે નહીં ખાલી ખોટો ટાઈમ કાઢશો સોલ્યુશન હોય જાય આગળ પાછળની કેટલી મોટી થઈ જતી હોય પછી તમારી મરજી મોજ મસ્તી માટે યુટ્યુબ જોતા હોય તો ભાઈ બરાબર પણ હવે એ સોલ્યુશન માળની પાછળ બહુ પડવાથી મને કઈ ફાયદો થતો હોય એવું મને નથી લાગતું બરાબર છે તમને જો ફાયદો થતો હોય તો એમાં કંઈ આપણને આશા નથી વધારે ફાયદો થશે આપણે કહીએ છીએ ભાઈ રિપીટેડ સવાલની આશા રાખીને બેસવું નહીં પટકાઈ જશું ખબર એ નહીં પડે એક્ઝામ આપતી વખતે અને એકા એક્ઝામ પછીની વાતો છે તો ભાઈ જો તમારે હવે ધારો કે તમારો વારો હોય સમજાય છે તમારો આગળવાળો હોય ને તમને એમ લાગતું હોય કે ભાઈ હવે આપણે સારા માર્ક્સ થાય છે પચાસથી સાઠ જેવા માર્ક્સ થાય છે એઝ પર યોર કેટેગરી બરાબર કેટલા ટાર્ગેટ રાખવો કેવી રીતે પરીક્ષા આપવી રણનીતિ શું રાખવી એ બધી આપણે ચર્ચા કરશું તમ તારે અને પહેલી તારીખ પહેલા જ એ ચર્ચા કરી લેશું પણ મેઇન વસ્તુ શું છે કે ભાઈ જે આ પછીની વાત આવે ને તો આપણે પેપર આપી દીધું આપણું આપણને કોન્ફિડન્સ છે કે ભાઈ આપણે પચાસ માર્ક તો લઈ આવશું બરાબર નોર્મલાઇઝ થશે એટલે ચાર પાંચ માર્ક્સ તો તમારે એમાંય વધવાના જ છે પણ નોર્મલાઇઝ કેટલા વધશે કેટલા નહીં આપણને પહેલાં નહીં ખબર પડે બરાબર ને એટલે આપણે આપણી રીતે એવો ટાર્ગેટ રાખવાનો ભાઈ આપણે સાઠ માર્ક લઈને આવીએ વધારે આવતા હોય તો કાંઈ વાંધો નથી એમાં પણ હાઉ પછી ફાંકા મારી મારીને સાઠ સુધી પહોંચતા હોય એવું નથી કરવાનું એ આપણે આગળ નોર્મલાઇઝેશનના વિડીયોમાં કહી દીધું છે કોઈ માપમાં રહેવું બરાબર આડેધડ ફાંકા મારવા નહીં પછી ફેંકાઈ જતા વાર ન લાગે એમાં એટલે જે એક્ઝામ આપતી વખતે જે શું શું ધ્યાન રાખવું આપણે કઈ રીતે એક્ઝામ તમારી હશે તમને કયો સવાલ ક્યાં કઈ રીતે દેખાશે એ બધું આપણે આ વિડીયોમાં જ આગળ તમને સમજાવીએ છીએ અને જે પ્રથમવાર સીબીઆરટી આપતા હોય એ વિદ્યાર્થીઓ માટે ખાસ કે ભાઈ આ જે વિડીયો છે આપણો આખો વિડીયો જોજો આ મુદ્દો છે એ બહુ કામનો મુદ્દો છે અને તમને જે તમારા કોલ લેટરમાં ટાઈમ આપ્યો છે એ ટાઈમ મારે કાંઈ આપણે ઉપર નીચે કરવાનું નથી બરાબર ને તમને ધારો કે એમ કીધું હોય ને કે ભાઈ પોણા બે વાગે તમારા જે ગેટ છે એ બંધ થઈ જશે એક્ઝામ સેન્ટરના તો એ ખરેખર થઈ જશે એટલે ઝેરના પારખા કરવામાં જવું નહીં બરાબર ખરેખર એ જે ગેટ છે ને એ બંધ થઈ જતા હોય અને મેં પોતે જોયેલા છે અમુક વિદ્યાર્થીઓ કે ભાઈ જે આવી રીતે આધાર કાર્ડનો ધારો કે કંઈ પ્લસ માઇનસ હોય અને ભૂલી ગયા હોય અને ઓલા એમ કે ભાઈ હાલો લઈ આવો આ આધાર કાર્ડ ઓરિજ કાં તો ટ્રુ કોપી લઈને આવે અને સેન્ટરવાળા એમ કે ભાઈ ઓરિજિનલ લઈ આવો તો ઓલા ભાઈ ઓરિજિનલ તો ઘરે પડ્યું કે ઘરે જઈને લઈ આવો હવે દસ મિનિટમાં ક્યાંથી ઘરે જઈને તમે આવવાના હતા રાજકોટ જેવું સિટી હોય તો આ તમારું સેન્ટર એ બારોબાર છે મેટોડામાં છે સેન્ટર ત્રણે ત્રણ એટલે થોડુંક આ રીતનું ઘણી વાર થતું હોય ને લીધે વિદ્યાર્થીઓ એક્ઝામ છે મિસ કરતા હોય બરાબર અને થોડાક મોડા પહોંચ્યા હોય તો ઘણા વિદ્યાર્થીઓ એક્ઝામ ચૂઈકા હોય એવું બનેલું છે અને ઓલા નહીં માને એટલે નહીં જ માને એ ગેટ બંધ કરીને વયા જ અંદર પછી તમે બહાર ગમે એટલું રડો એટલે જે જે તમને ટાઈમિંગ આપેલું છે એ પ્રમાણે ચાલવું અને એક ઓરિજિનલ આઈડી પ્રૂફ અને એની ઝેરોક્સ અને ફોટાની બધું જે તમને કીધું છે એમાં એ પ્રમાણે તમારે રાખવાનું તમારું ચેકિંગ થશે પ્રોપર બરાબર ટીસીએસ પાસે કોન્ટ્રાક્ટ છે એટલે મને એવી આશા છે કે બધા એનું સેટ જે ચેકિંગ છે એ પ્રોપરલી કરશે ફ્રિસ્કિંગ એમાં લખ્યું હોય ફ્રિસ્કિંગ એટલે તલાશી લેતા હોય એ બધું એમ અહીંયા ટી શર્ટના ટી શર્ટ પહેર્યું હોય તો ઉપરનું ખિસ્સું જોવે પેન્ટના ખિસ્સા જોવે બરાબર બધું જોવે પ્રોપરલી ઘડિયાળ એને પહેરીને જવા દે અંદર બરાબર પટ્ટો હશે તો પટ્ટો કઢાવી નાખશે કાનમાં જોશે કે ભાઈ કોઈ નાનું એવું કાંઈ ઇયરફોન નથી ભરાયેલું ને અંદર બધું ટૂંકમાં પહેલેથી છેલ્લે સુધી બધું એ લોકો ચેક કરશે એમાં સાથ સહકાર આપવાનો અને તમારું બાયોમેટ્રિક અને આઈરિસ જે આંખની કીકીનું જે સ્કેન છે એ લોકો કરવાના છે એવું એમણે એમાં લખેલું છે એટલે એમાં પણ પૂરેપૂરો સહકાર આપવાનો આ બે વસ્તુ કરવામાં બહુ ટાઈમ જાય બરાબર ને થંભ લેવામાં તો હજી ઓછો ટાઈમ જાય આંખનું તમારું જે ચેક સ્કેન કરવાનું છે આઈરિસનું એમાં થોડોક ટાઈમ જશે એટલે બનતા સુધી વહેલું પહોંચી જવું એટલે ત્યાં ત્યાં જઈને પછી આપણે ગાંગા થઈને ફરવું ના પડે અને બાકીની જે સૂચનાઓ છે એ તમને કોલ લેટરમાં આપેલી છે એ પ્રમાણે લખવાની મારા તરફ જે સૂચના આપું છું એ આપું છું કે ભાઈ ઉનાળાની સિઝન છે અમદાવાદમાં જવાનું હોય ધારો કે પર તો ઓલરેડી ચાલીસ ડિગ્રી થવા માંડ્યા છે અમદાવાદમાં એટલે મહેરબાની કરીને બપોરના ટાઈમે જો સેશન હોય તમારું બપોરના ટાઈમે જો તમારો સ્લોટ આવ્યો હોય તો ડિહાઈડ્રેશન ન થાય એનું ધ્યાન રાખું પાણી આપણું જે રેગ્યુલર પાણી છે અને જો બહુ એવું લાગતું હોય તો ભાઈ જે શુગર કે એવું કહેવાય પેલું કહેવાય ને લીંબુ જ આવે ખટ મીઠું આવે થોડુંક એ થોડીક આસપાસથી ક્યાંયથી બોટલ લઈને રાખવાની અને જે પીપર આવે પીપર ચોકલેટ નહીં પણ જે ખટ પીપર આવે એ રાખવાની અને પ્લસમાં જે કંઈ પણ ખાવા પીવાનું જે બેલેન્સ છે એ તમારું રાખવાનું જંક ફૂડથી તો આપણે હંમેશા કહી શકીએ કે દૂર રહ્યો બરાબર ને અને ખાલી પેટ ભજન ના ખાતા હોય તો જમ જમવાનું પ્રોપર જે સેટ કરીને કેમ કે સેન્ટર છે મોટાભાગે દૂર દૂર જ છે અમદાવાદમાં ઘણાને સિલ્વર કોલેજમાં આપ્યું છે સિલ્વર ઓકમાં હવે તમે બસ સ્ટેન્ડે ઉતરશો ત્યાંથી તમે ગોતા બાજુ જાશો બધું દૂર દૂર થઈ જશે પણ છે ભાઈ હું એમાં કાંઈ સેન્ટરમાં તો કાંઈ થવાનું નથી પણ કહેવાનો મતલબ ખાલી એટલો છે કે પ્રોપરલી બધા પ્રિકોશન લઈને ચાલુ એવું ના થવું જોઈએ કે ભાઈ કાંઈ એવું કાંઈ કારણ નીકળું ડિહાઈડ્રેશન કે એવું કાંઈ થયું ને આપણી એક્ઝામ છે ફેલ ગઈ પાણીની બોટલ છે સાદી આપણે સ્ટીકર કાઢીને તમે લઈ જવા દેશો તો ટ્રાન્સપરન્ટ હશે તો લઈ જવા દેશો એમાં કાંઈ વાંધો નથી અને જો ના લઈ જવા દેતા હોય તો એ લોકોએ વ્યવસ્થા કરેલી હોય એટલે એમાં કંઈ ગું નથી અત્યારે લાઇટ નથી એટલે થોડુંક લાઇટિંગનો પ્રોબ્લેમ છે બરાબર અને બાકીની જે કાંઈ સૂચનાઓ છે એ તમને કોલેટરમાં આપેલી જ છે અને એના સિવાય પણ જો તમને કાંઈ ક્વેરી હોય તો આપણે મેસેજ તમારે કરી દેવાનો હવે આપણે એક આ પોઈન્ટ જોઈએ છે આના માટે મારે સ્લાઇડનો સહારો લેવો પડશે એટલે હું એમાં જાઉં છું એક્ઝામ વખતે શું ધ્યાન રાખવાનું છે પ્રથમવાર સીબીઆરટી આપતા હોય એના માટે શું ધ્યાન રાખવાનું છે અને બીજી જે કાંઈ આપણી રણનીતિને એ બધું છે આપણે ફર્ધર સબસિકવન્ટ સેક્શન્સ થશે એની અંદર આપણે ડિસ્કસ કરતા રહેશું

અને અહીંયા તમારે જયારે જશો તમને એમ પાસવર્ડ ટાઈપ કરો તો તમારે સિલેક્ટ કીબોર્ડ લેઆઉટ લખ્યું છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે આવું કીબોર્ડ દેખાશે અહીંયાથી તમારે તમારું જે કઈ પાસવર્ડ તમને આપેલું હોય એ તમારે એન્ટર કરવાનું છે પછી તમે સાઈન ઇન ઉપર ક્લિક કરશો એટલે તમારું અલગ જે છે તમારે આવી રીતનું ખુલશે અહીંયા જો સૂચના આપેલી છે બરાબર આ બધી સૂચના વાંચવાની છે બરાબર અહીંયા ભલે દસ મિનિટ લખ્યું પણ હકીકતમાં તમારી એક્ઝામ છે એ સાઈઠ મિનિટની છે ઘડિયાળ છે ઉપર તમને ટાઈમિંગ દેખાતું હશે એમાં તમે કાઈ ફેરફાર નહીં કરી શકો બરાબર અને આ જે પાંચ સિમ્બોલ છે એ તમને આપેલો છે જેમ કે તમે હજી જવાબ ના આપેલો હોય તો એની ઉપર તમારે સફેદ સ્કવેર દેખાશે જો જવાબ હજી મુલાકાત ના લીધી હોય તો સફેદ સ્કવેર દેખાશે મુલાકાત લીધી છે સવાલની સવાલ ઉપરથી નીકળા પણ જવાબ નથી આપ્યો તો લાલ સ્ક્વેર દેખાશે જવાબ આપેલો હોય તો લીલું સ્ક્વેર દેખાશે પ્રશ્નનો જવાબ નથી આપ્યો પરંતુ સમીક્ષા માટે નિ કર્યું છે માર્ક ફોર રિવ્યુ હું એવી સલાહ આપું છું પર્સનલી કે આવું બનતા સુધી કરવું નહીં આ જે છે એની ઉપર તમે માનો કે તમે ખોટો ટીક કરીને માર્ક પર રિવ્યુ આપી દીધો તમે તમે જવાબ આપતા એની ઉપર કરતા ભૂલી ગયા તો એ ખોટો જવાબ છે ને એ ખોટો એ ખોટો કાઉન્ટ કરી લેશે અને એનો તમારો નેગેટિવ માર્ક છે કપાઈ જશે એટલે માર્ક પર રિવ્યુ ઉપર બનતા સુધી જાવું નહીં ને જાવ તો બહુ ધ્યાન રાખવું કે ખોટો જવાબ આપ્યો ને તો એ પછી તમારો કાઉન્ટ થઈ જશે બરાબર ઓકે પ્રશ્નમાં જવાબ આપ્યો છે અને માર્ક પર રિવ્યૂ કર્યો છે તો એના માટે નીચે જો આવું નાનકડું લીલું સર્કલ પણ દેખાશે એટલે જામલી સિંગોલ છે એનાથી બનતા સુધી થોડુંક તમારે ધ્યાન રાખવું બરાબર ઓકે પછી બાકીની જે તમને કાંઈ સૂચના આપેલી છે નેવિગેટ કરવા માટે એ તમને આપેલી છે પછી જે તમને જો અહીંયા આપું સેવન નેક્સ્ટ નું ને એ બધું કીધું છે ક્લિયર રિસ્પોન્સ કરશો તો તમારો જવાબ છે એ ચેંકાઈ જશે અને બધા ઓપ્શન છે એ બ્લેન્ક થઈ જશે અને સેવેન નેક્સ્ટ ઉપર ક્લિક કરવું

તો આવું તમારું જે સૂચના આપી લેશે પછી તમને ત્યારે તમારે નેક્સ્ટ કરવાનું છે અને અહિયાં તમારે એક વાર આપી દેવાનું છે બધી સૂચના વાંચેલી છે ઓકે પછી તમારે આઈ એમ રેડી ટુ બિગિન કરશો એટલે તમારી જે એક્ઝામ છે એ થાશે થશે આવી રીતના તમને સેક્શન વાઇઝ આપેલું છે જો ઉપર અહિયાં રિઝનિંગ આપેલું છે બરાબર પછી આપેલું છે ઇંગ્લિશ આપેલું છે ને ગુજરાતી આપેલું છે આઈ ઉપર ક્લિક કરશો એટલે તમને એવું દેખાડશે કે તમે કેટલા જવાબ આપ્યા કેટલા જવાબ નથી આપ્યા કેટલા જવાબ ઉપર તમે યાદ નથી અને કેટલા તમે માર્ક પર રિવ્યુ આગળ તમારી સૂચના રિવ્યુ કરવા માટે તમે રાખેલા છે એ તમે બધા સેક્શનમાં જોજો આઈ ઉપર તમે ખાલી માઉસ લઈ જશો ને ક્લિક કરવાની જરૂર નથી માઉસ લઈ જશો એટલે તમને દેખાડશે હવે ધારો કે અહીંયા તમારી પાસે સવાલ છે પેલો બરાબર આઠ સોળ છવીસ અને આડત્રીસ તમે આનો ગેપ જોશો તો આઠ ને આઠ સોળ સોળ ને દસ છવ્વીસ છવ્વીસ અને બાર આડત્રીસ તો આગળ શું આવશે ચાર ઉમેરો એટલે બાવન જવાબ આવશે તો અહીંયા તમારે સવાલ ટીક કરવો છે તો અહિયાં તમે બાવન ઉપર ટીક કરી અને સેવન નેક્સ્ટ કરશો એટલે જો અહીંયા તમારો સિમ્બલ બદલી ગયો બરાબર લાલમાંથી લીલો ગયો પછી એવી રીતે તમે આગળ કરતા જશો સેવન નેક્સ્ટ સેવન નેક્સ્ટ એમ તમે અહીંયા જોશો જેમણી બાજુ સિમ્બલ છે ફરતા જશે હંમેશા આ વસ્તુ યાદ રાખો ને ટાઈમ લેફ્ટમાં તમારે ધ્યાન રાખવાનું છે ઉલટી ગિનતીમાં ચાલતું હશે એટલે એની ઉપર તમારે ખાસ ધ્યાન રાખવું ઇનબિટવીન જોતા ને એમ લાગે કે ભાઈ મેથ્સમાં આપણો મેળ નથી પડતો રીઝનિંગમાં અને બીજો સેક્શન બદલ હોય તો આગળ તમે અહીંયા મેથ્સમાં જઈ શકો ઇંગ્લિશમાં જઈ શકો ગુજરાતીમાં જઈ શકો બરાબર આવી રીતે તમે જઈ શકો આ સબમિટનું બટન છે અહીંયા આ તમારે ક્લિક કરવાનું નહીં થાય તમે કરી પણ નહીં શકો બરાબર સબમિટના બટન ઉપર તમે ક્લિક નહીં કરી શકો એની મેળે પૂરું થશે એટલે સબમિટ થઈ જશે અને જો તમને એમ લાગે ધારો કે અહીંયા આપણે પહેલા સવાલનો જવાબ આપેલો હતો અહીંયા મને એમ લાગે છે કે ભાઈ મારે આ નથી જવાબ આપવો તો હું આ ક્લિયર કરી દઈશ તો અહીંયા જો મારું જે ચારે ચાર ઓપ્શન હતા એ ફરીથી પાછા કોરા થઈ ગયા અને જમણી બાજુ એક નું જે સ્કવેર હતું એ પાછું લાલ જવાબ તો ત્યારે આપણું સ્કવેર હતું લીલું થઈ ગયું બરાબર ને તો આવી નાની મોટી જે યુઆઈ યુઝર ઇન્ટરફેસની જે વાતચીત છે એ આવી જાય બરાબર તો જો પહેલી વાર સીબીઆરટી આપતા હો ધ્યાન રાખજો અને જરાય કઈ નવું નથી આની અંદર ભાઈ વર્ષોથી આવેલું હવે આપણે ગુજરાતમાં આપણે અત્યારે આવ્યું બાકી આપણે વર્ષોથી સીબીઆરટી આપીએ જ છે ભાઈ તો એમાં કઈ બીજે કઈ મૂંઝાવાની વાત નથી ઓકે તો આજે સીબીઆરટી નો જે વિડીયો હતો એની અંદર આપણે આટલું રાખીએ બીજું કઈ તમારી ક્વેરી હોય તો કોમેન્ટ સેક્શનમાં પૂછજો